આજે 21 ફેબ્રુઆરી છે. 21 ફેબ્રુઆરીએ આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન યોજાયું છે. ત્યારે વાત કરીએ અમદાવાદની, તો એટલે કે ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાયું છે. સવારના 7 વાગ્યાથી દરેક મહાનગરપાલિકાઓમાં ચૂંટણી એટલે ચૂંટણી માટેનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે અમદાવાદની વાત કરીએ તો રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકામાં પણ આજે મતદાન યોજાયું છે. અમદાવાદના 48 વોર્ડની 191 બેઠકો માટે શહેરીજનો આજે મતદાન કરશે. શહેરના 7 ઝોનના 48 વોર્ડમાં 773 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં થશે સીલ. ત્યારે ભાજપના 191, જ્યારે કોંગ્રેસના 188 ઉમેદવારો મેદાનમાં છે. સાથે સાથે આ વખતે આમ આદમી પાર્ટીને 165 અને 87 અપક્ષ ઉમેદવારો પણ ઉતર્યા છે જંગમાં. ત્યારે આ વખતે સૌ પ્રથમ વખત ઓબીસીની પાર્ટી એટલે કે એઆઈએમઆઈએમ પણ રણ મેદાનમાં ઉતરી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં કુલ 45,41,346 મતદારો છે. 23,71,060 પુરુષ સાથે 21,70,141 સ્ત્રીઓ પણ મતદારોમાં છે. ત્યારે 4,536 મતદાન મથકો તૈયાર કરાયા છે. 28,161 પોલિંગ સ્ટાફ અને 6,300 પોલીસ કર્મી ખડે પગે છે. ત્યારે 17 ડીસીપી, 40 એસીપી, 134 પીઆઈ, 392 પીએસઆઈ બંદોબસ્તમાં જોડાયા છે. 5,500 થી પણ વધુ હોમગાર્ડના જવાનો પણ અલગ અલગ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. તમને ફરી એકવાર જણાવી દઈએ કે આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 6 મહાનગરપાલિકાઓમાં મતદાન યોજાયું છે, રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકામાં પણ આજે મતદાન થઈ રહ્યું છે. અમદાવાદના 48 વોર્ડની 191 બેઠકો માટે શહેરીજનો મતદાન કરશે. ત્યારે શહેરના 7 ઝોનના 48 વોર્ડમાં 773 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થશે. ભાજપના 191, જ્યારે કોંગ્રેસના 188 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. સાથે જ આમ આદમી પાર્ટીના 165 અને 87 અપક્ષ ઉમેદવારો ઉતર્યા છે જંગમાં. ત્યારે સૌ પ્રથમ વખત ઓબીસીની પાર્ટી એટલે કે એઆઈએમઆઈએમ પણ આ વખતે રણ મેદાનમાં ઉતરી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં કુલ 45,41,346 મતદારો છે. 23,71,060 પુરુષ, જ્યારે 21,70,141 સ્ત્રી મતદારો છે. 4,536 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. 28,161 પોલિંગ સ્ટાફ અને 6,300 પોલીસ કર્મીઓ પણ તેમને ખડે પગે તૈનાત કરવામાં આવ્યા છે. સાથે સાથે જ 17 ડીસીપી, 40 એસીપી, 134 પીઆઈ, 392 પીએસઆઈ બંદોબસ્તમાં જોડાયા છે. 5,500 થી વધુ હોમગાર્ડના જવાનો પણ અલગ અલગ વિસ્તારમાં તૈનાત થયા છે. ત્યારે આજે દરેક પાર્ટીના ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ થશે.